ન્યૂ ઇન્ડિયા મિશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગર્ભ સંસ્કાર અંતર્ગત એક વ્યક્તિની વાત કરીશું જેનું નામ ગર્ભ સંસ્કારમાં ખૂબ જ અગ્રગણ્ય છે. એમનું નામ છે ડૉક્ટર થોમસ વર્ની. છેલ્લા 40 વર્ષથી ગર્ભ સંસ્કાર ઉપર પશ્ચિમના દેશોમાં રિસર્ચ કર્યું છે. એમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ પ્રોફેસર તરીકે તેઓ ભણાવવા માટે જાય છે અને સમગ્ર વિશ્વમાં પોતાના એસોસિએશન દ્વારા પ્રી અને પેરીનેટલ સાયકોલોજીની સુંદર વાતો ફેલાવી રહ્યા છે. એમણે એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે ધ સિક્રેટ લાઈફ ઓફ ધ અનબોર્ન ચાઇલ્ડ. આ પુસ્તકમાં શરૂઆતમાં જ તેઓ લખે છે કે મને ગર્ભ સંસ્કાર અંગે સંશોધન કરવાની પ્રેરણા ક્યાંથી મળી. તો 1975માં તેઓ પોતાના મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવા માટે ગયા હતા. ત્યાં કોટેજની અંદર એ કોટેજની સાળ સંભાળ રાખનાર કોઈ હેલન કરીને મહિલા હતા, જેઓ 7 મહિનાની પ્રેગ્નન્સી ધરાવતા હતા. થોમસ વર્નીએ જોયું કે એ બેન રોજ જ રાત્રે પોતાના પેટ ઉપર હાથ મૂકીને એક સરસ મજાનું હાલરડું ગાય છે અને પોતાના બાળક સાથે વાતચીત કરવામાં એને સંસ્કાર આપવામાં મગ્ન થઈ જાય છે. થોમસ વર્નીએ એમને પૂછ્યું કે આનાથી શું થશે. બહેને કીધું કે આ હાલરડાના સંસ્કાર બાળકને આવશે. થોમસ વર્નીને પહેલાં તો આ વાત બરાબર ન લાગી, પરંતુ આશ્ચર્ય ક્યારે બન્યું કે જ્યારે થોમસ વર્ની 4 મહિના પછી એ જ કોટેજમાં ગયા ત્યારે એ હેલનનો દીકરો 1 મહિનાનો થઈ ગયો હતો. હેલને પોતાના હાલરડાના અનુભવને વર્ણવતા ડૉક્ટર સાહેબ સાથે વાત કરી કે આ છોકરો જ્યારે બહુ જ તોફાન કરતો હોય હું હાલરડું ગાઉં શાંત પડી જાય, અત્યંત રડતો હોય હું હાલરડું ગાઉં શાંત પડી જાય, સૂતો ન હોય હું હાલરડું ગાઉં શાંત પડી જાય. અમે અમારા ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં આજ ડ્રીમ હાલરડાની વિદ્યા દરેક પ્રેગ્નન્ટ મહિલાઓને શીખવીએ છીએ. સ્પેશિયલ એક હાલરડું અમે બનાવ્યું છે. એ એક જ હાલરડું સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન કોઈ મહિલા અત્યંત પ્રેમથી ગાય છે તો એનું બાળક પણ જ્યારે તોફાન કરતો હોય, રડતો હોય, ઊંઘતો ન હોય ત્યારે એ ગાવાથી શાંત પડી જાય છે. આપણા દેશમાં પણ શિવાજીના માતાએ હાલરડા દ્વારા શિવાજીને ગર્ભમાં સંસ્કાર આપ્યા હતા. નવું ઇન્ડિયા બનાવવું છે. તમે પણ તમારા બાળક માટે કોઈક એક હાલરડું શોધી નાખો, પેટ ઉપર હાથ મૂકીને અત્યંત તન્મય થઈને એને ગર્ભથી જ એ હાલરડા દ્વારા તમારા પ્રેમના અને બીજા તમે જે ચાહો છો એ સંસ્કાર આપો. નવું ઇન્ડિયા ચોક્કસ બનશે. જય હિન્દ, જય ભારત.